પાસેથી આરામદાયક કારમાં દારૂની હેરફેર કરવાનો કિમિયો વર્ણામા પોલીસે નાકામ કરી દીધો છે. વાહન ચેકિંગની કામગીરી દરમિયાન શંકાસ્પદ કારને રોકવા જતા ચાલક કાર મૂકીને નાસી ગયો હતો. પોલીસે કાર તથા દારૂનો જથ્થો જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર વર્ણામા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિતનો સ્ટાફ તાજેતરમાં કેલનપુર આઉટપોસ્ટ ખાતે વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા. તેવામાં ડભોઈથી એક સફેદ કલરની આરામદાયક કાર ટીમની નજરે પડી હતી. આ કાર શંકાસ્પદ જણાતા તેને રોકવા માટે ઇશારો કરવામાં આવ્યો હતો, પરંતુ ચાલકે ઇશારાને અવગણીને કાર રોકી ન હતી, જે બાદ પોલીસની ટીમોએ કારનો પીછો કર્યો હતો. કારનો પીછો કરતા સહેજ આગળ ચાલક કાર મૂકીને નાસી ગયેલો હોવાનું જોવા મળ્યું હતું. આ કારમાં તપાસ કરવામાં આવતા તેમાં પાછળની સીટ પર તથા ડિક્કીમાંથી દારૂની બોટલો મળી આવી હતી. આમ વર્ણામા પોલીસે વાહન ચેકિંગની કામગીરી ટાણે આરામદાયક કારમાં દારૂની હેરફેર ઝડપી પાડી છે. સમગ્ર કાર્યવાહીમાં પોલીસે અલગ અલગ બ્રાન્ડની 132 જેટલી બોટલો કબજે કરી છે, જેની કિંમત રૂપિયા 43,560 જેટલી થવા પામે છે. સાથે જ આરામદાયક ગણાતી વોક્સ વેગન કાર પણ જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત રૂપિયા 3 લાખ ગણવામાં આવી રહી છે. સમગ્ર કાર્યવાહીમાં પોલીસે રૂપિયા 3.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.